ને મિત્રો, મજામાં મિત્રો, જેને જીપીએસસીની પરીક્ષા આપી છે એ લોકો રાજી, ખાસ કરીને મેથ્સ ને રિઝનિંગમાં થતા હશે, કારણ કે જે સમ્સની પ્રેક્ટિસ આપણે કરેલી છે એ જ મોસ્ટ ઓફ પૂછાઈ ગયા છે. અમુક તો બેઠે બેઠા એ સમ આવ્યા છે, તો સ્વાભાવિક છે કે બધા રાજી થતા હશે. વાત આટલી છે કે જે લોકો સાવ નવા છે એમને ખાસ કે ભાઈ, જીપીએસસીના મેથ્સ રિઝનિંગમાં ખાસ મોટી વાત નથી. હા, સમય જોઈએ તો સમય તો એ લોકો, તમને ખબર છે કે 200 ગુણનું પેપર છે અને 3 કલાક આપે છે, તો ખાસ વાંધો ન આવે. પણ વાત એટલી છે કે થોડુંક ડીપમાં હોઈ શકે છે, અને બીજું કે થોડોક સમય તમારો લઈ શકે છે. પણ આપણે જોઈ લઈએ કે આ વખતે કેવું કેવું પૂછાણું છે. જેમ કે જ્યારે આવી રીતના કૌંસ આપી દીધા હોય ત્યારે આપણને ખબર છે કે સૌથી પહેલાં આ નાનો કૌંસ છોડો, પછી તો કે છગડીયો કૌંસ છોડો, પછી તો કે આવો મોટો કૌંસ છોડો. તો આ એક પેટર્ન છે. આપણે શું કરવાનું કે આટલું બધું જોઈએ ને ક્યાંય બીજે બહુ ધ્યાન નહીં દેવાનું, માત્ર આટલે જ ધ્યાન રાખો કે આટલું આપણે કરવું છે, કારણ કે આ આપણે છોડવું છે, રાઈટ? તમે જુઓ કે તમને ખબર છે કે જ્યારે 8 - 2/3 હોય ત્યારે આપણે ખબર છે 8 - 1 છે, અને એનો આ 3 - 1 = 3, બરાબર? લસા આ રીતે આવતો હોય, જ્યારે કોઈ પણ છેદનો લસા લેતા હો અને ગુણાકાર રૂપે જ આવી જતો હોય ત્યારે ખબર છે કે આ ચોકડી ગુણાકાર કરે એટલે 8 * 3 = 24, અને 2 - 1 = 2, એટલે કે 24 - 2 એટલે 22 - 3. મિત્રો, અહીંયા ગુણાકાર છે, બરાબર? 6 - 11 ને આ કૌંસ વચ્ચે ક્યારે કંઈ સાઇન નથી, ધેટ મીન્સ ગુણાકાર છે. એટલે કે આપણે હવે આટલી ખબર પડી ગઈ કે અહીંયા જો 22 - 3 આવતું હોય તો 11 - 2 = 22, 3 - 2 - 6, રાઈટ? તો 2 - 2 = 4, એટલે કે અહીં સુધી જાઓ તો 4 આવ્યા છે. હવે મોઢે પણ કરી શકશો, 4 - 4 તો 0 થઈ ગયું, એટલે આખા આખા કૌંસની વેલ્યુ 0 છે, રાઈટ? તો હવે શું થયું, 6 હવે અહીંયા ઓછા છે પણ એ ઓછા 0, એટલે કે સમજો 6 - 0 = 12 એવી પોઝિશન થાય. ઘણા ઉતાવળમાં 6 - 12 કરી નાખશે, હેરાન થઈ જશે. તો 6 - 12 તો 18 થઈ જશે. તો આટલો કૌંસ છે 18 છે. મિત્રો, અહીંયા 18 - આખો કૌંસ એટલે કે 18 છે. તો 18 - 18, તમે કહેશો સર તો 18 - 18 તો શું થઈ જશે, 0. તો જે લોકોએ 0 કર્યો છે માર્ક્સ એને 1 મળશે. તો છે ને સહેલું, જોતા જઈએ એક પછી એક. જો ભૂમિતિનો એક સરસ સમ છે, બહુ મજા આવે એવો, જોઈ લઈએ. મિત્રો, આ ભૂમિતિના પ્રશ્નની અંદર બહુ મજા આવશે, અને જે લોકોને ગમે છે ગણિત એ તો બહુ રાજી થયા હશે, કારણ કે બસ નાનકડી બે વાત છે જે તમે બધા જાણો જ છો, એનો સીધે સીધો ઉપયોગ છે. જેમ કે નીચેની આકૃતિમાં PQ અને RS, મતલબ જો આ PQ અને RS એ છે આ સમાંતરની સાઇન છે, જો સમાંતર આમ છે, રાઈટ? પછી PQM બરાબર 100 અંશ, એટલે કે તમને આ આપી દીધું છે. PQM કેટલા આપ્યા છે, 100 અંશ આપ્યા છે. અને SMQ એટલે કે SMQ એ પણ તમને કેટલા આપી દીધા છે, 25 અંશ આપ્યા છે, બરાબર? 25 અંશ. તો RSM મતલબ કે RSM એટલે કે તમારે આ શોધવાનું છે, રાઈટ? તો એનું મૂલ્ય કેટલું થશે? મિત્રો, જે વસ્તુ તમે જાણો છો સીધે સીધો ઉપયોગ, એક તો તમે આ જાણો છો કે કોઈ પણ ત્રિકોણ લ્યો, ત્રણેય ખૂણાનો સરવાળો કેટલો થશે, 180 અંશ. બીજી એક વસ્તુ પણ જાણો છો કે કોઈ પણ બે સમાંતર રેખા હોય, આ છેદિકા હોય, રાઈટ, તો તમને ખબર છે આ અને આ ખૂણો કેવા થશે, તો સરખા થશે, એકરૂપ થશે. આ દાખલા તરીકે 32 અંશ હશે તો આ પણ કેટલા હશે, 32 અંશ. તો બસ આ બે વાતનો સીધે સીધો ઉપયોગ છે. મિત્રો, આપણે જોઈએ કે તમને આપ્યું છે શું, તો કે આ અને આ સમાંતર આપ્યું છે, રાઈટ? હવે તમને એક બીજી વાત પણ કરી છે કે આથી આમ ખૂણો આપ્યો છે, કેટલો આપ્યો છે, 25 અંશ, રાઈટ? પછી તમને આ પણ આપી દીધું છે, કેટલું છે, 100 અંશ, રાઈટ? હવે મિત્રો, આપણે એક કામ કરીએ તો કે આપણને આ જે છે આને આપણે એમ લંબાવી દીધી, બરાબર? આ તો સમાંતર છે જ, લંબાવી દીધી, અને આને પણ લંબાવી દી, રાઈટ? આ લંબાવી દી. હવે તમને એ ખબર પડી ગઈ, શું ખબર પડી ગઈ, ચલો આને આપણે રેખા, આ રેખા છે, બરાબર? આ સમાંતર રેખા છે, બરાબર? આ તો છે. તમને એ તો ખબર છે કે આ 100 અંશ હોય, આ 25 અંશ હોય, તો આ જે ત્રિકોણ છે આટલો, હં, આ જે ત્રિકોણ છે એ કે, તો આ ખૂણો કેટલાનો થાય? તમે તરત કહેશો કે સર, જો આ 100 હોય ને આ 25 હોય તો 125 તો થઈ ગયા, તો 125 એટલે 180માંથી બાદ કરવી, એટલા થાય. તો જુઓ જે 5 ને 5 - 10 એટલે 55 અંશ થાય સાહેબ. હા, વાંચું. તો આટલો ખૂણો શું થયો, 55 અંશ. બીજી એક પણ સાથે સાથે આપણે જો શોધવાનું છે મિત્રો, આવો, એટલે કે હવે જો ખબર પડી જ ગઈ છે તમને, વેરી ગુડ. કારણ કે આ શું થયું, તો આ ખૂણો ને આ ખૂણો સરખો હોય, રાઈટ? એટલે કે આ ખૂણો ને આ ખૂણો સરખો હશે. તમે જ કહો
આટલું અને આટલું 180 હોય કે નહીં? કારણ કે જો આ એક જ રેખા છે, તો જો આ 55 હોય તો 180માંથી 55 બાદ કરો એટલે કેટલું હોય? 125 હોય કે ન હોય? એટલે કે આમ જોઈએ તો આ બેનો સરવાળો છે ને ઈજાનો જવાબ હોય, એટલે કે આ 125 અંશ. તો એવો જવાબ છે, બિલકુલ છે. મજા આવી મિત્રો. તો જે વસ્તુ જાણી છે એને સીધો સીધો ઉપયોગ. આપણે શું કર્યું કે આને સમાંતર રેખા ગણિત છે, તો આને તમે છેદિકા ગણી લીધી, રાઈટ? અને જો આ છેદિકા હોય, આ સમાંતર રેખા છે અને આ છેદિકા છે, તો આ ખૂણો ને આ ખૂણો સરખા થશે. તો વાત આટલી જ છે કે જ્યારે તમને અનુકોણ, બરાબર, આ ને આ છે અનુકોણ કહેવાય, તો અનુકોણ હંમેશા એકરૂપ હોય છે. મજા આવી. તો આવા સમ હજી જોશો એટલે તમને ખ્યાલ આવશે કે સર જીપીએસસીમાં આટલું સહેલું પૂછાય છે. પણ મિત્રો, એ તમને સહેલું એટલે લાગે છે કે તમે ઘણી બધી તૈયારી કરી લીધી છે, મારા લગભગ વિડીયો જોઈ નાખ્યા છે. તો સ્વાભાવિક છે, તો મેથ્સ રિઝનિંગમાં તમારા માર્ક્સ જવાના જ નથી. અને જીકે તો મિત્રો દરિયો છે, તો સ્માર્ટ વર્કનો ભાગ આ જ છે કે મેથ્સ રિઝનિંગમાં પૂરા માર્ક્સ લઈ લેવા જોઈએ. જોઈએ નેક્સ્ટ. મિત્રો, અહીં ઝાઝી માહિતી દ્વારા તમારે સ્પષ્ટ જવાબ આપવો પડશે, અને એ જીપીએસસીના પેપરની ખાસિયત હોય છે કે માહિતી તમામ હોવી જોઈએ. પણ મિત્રો, જ્યારે ગણિતની વાત હોય ત્યારે સ્માર્ટ વર્ક તો છુપાયેલું જ હોય છે. ઘણી વસ્તુ આપણે ખબર હોય છે, ઘણી વસ્તુ ખબર નથી હોતી. તો કંઈ વાંધો નહીં, જેમ જેમ આપણે વિડીયો જોઈએ છીએ એમ આપણે શીખતા જઈએ છીએ, અને સાથે સાથે એક નોટ પણ બનાવો છો ને, એ નોટની અંદર લખતું જવાનું છે. વાત કેવી કીધી કે નીચેના વિધાનો ધ્યાને લો, એટલે 1, 2 અને 3 વિધાનો આપી દીધા. જેમ કે 1,32,651 પૂર્ણ ઘન છે, ઓકે. કોઈ સંખ્યાના એકમનો અંક 2, 3, 7 અથવા 8 હોય તો તે સંખ્યા પૂર્ણ વર્ગ હોઈ શકે નહીં. યસ, યાદ આવે છે મિત્રો, મેં આવું કીધું હતું કે કોઈ પણ સંખ્યાનો જો એકમનો અંક જો 2 હોય, 3 હોય, 7 અને 8 હોય તો એ પૂર્ણ વર્ગ હોઈ શકે નહીં. મતલબ કે જેટલી પણ તમે પૂર્ણ વર્ગ સંખ્યા લેશો, જેમ કે 12 નો વર્ગ 144, તો અહીંયા ચોગડો હોઈ શકે, પણ કોઈ દી બગડો, તગડો, સાતડો કે આઠડો હશે નહીં. આ તો વાત સાચી છે, એટલે આ તો બહુ ક્લિયર કટ ખબર જ છે, બે તો સાચું છે. બીજું, 5,808 ને 7 વડે ગુણતા તે પૂર્ણ વર્ગ બને છે, ઓકે. હવે મિત્રો, આની અંદર આ પછી એમ પૂછ્યું છે ઉપરના પૈકી કયું વિધાન, કયા વિધાનો સાચું કે સાચા છે વગેરે, બરાબર, એટલે તમને આપી દીધું છે. પેલી વસ્તુ કે સિક્યોરિટી ક્યાં મળી, તો કે આમાં મળી ગઈ, બરાબર. હવે આનો એક નિયમ છે પૂર્ણઘનનો. પૂર્ણઘનનો શું નિયમ છે કે એના અંકોનો સરવાળો, એના અનુસંધાને, અને એને છે ને અંગ્રેજીમાં ડિજિટ રૂટ, બરાબર. આ જે ડિજિટ છે ને એના રૂટમાં આવી જાય, મતલબ કે આ બધા અંકોનો સરવાળો કરો. 1 ને 3 4, 4 ને 2 6, 6 ને 6 12, 12 ને 5 17, 17 ને 1 18, વળી પાછી 18 આવ્યા ને તો વળી 1 ને 8 9, તો એનો ડિજિટ રૂટ કોણ છે, તો કે 9 છે. તો મિત્રો, એનો એક નિયમ છે કે એક પૂર્ણઘન હોય ને તો આટલી વસ્તુ હોઈ શકે. એક તો એનો ડિજિટ રૂટ છે ને, કાં એનો સરવાળો, મતલબ કે એ ડિજિટ રૂટ, એ સરવાળો કાં 1 થતો હોય, કાં 8 થતો હોય, કાં 9 થતો હોય. તમારે મસ્ત ચેકિંગ કરવું છે. જોજો, 1 નો ઘન તો કે છે 1, જોહારી છે. 2 2 4 2 8, હાલો તો આવી જ ગયા. પછી 3 3 9 3 27, જો 2 વત્તા 7 9 છે, આવી ગયો. હવે તમે જાઓ 64, 6 ને 4 10, 10 એટલે 1 વત્તા 0, એટલે ફરીથી ક્યાં આવી ગયા 1, બરાબર. 125 જોજો, 1 ને 2 3, 3 ને 5 ને 3 8, એટલે કે 1 8 9 1 8 9 1 8 9 એમ જ આવ્યા કરશે. તો આ એની ખાસિયત છે. પણ આ આવે એટલે પૂર્ણઘન હોય એવી વાત નથી, એટલે કે અહીંયા આપણે હજી ખબર છે નહીં. આમ જોઈએ તો જે લોકોને બહુ પ્રેક્ટિસ કરી હશે એને આ અંકની ઉપર કહી જશે કે સર 51 નો ઘન છે. પણ ધારો કે આપણને ખબર નથી, આપણને આટલી જ માહિતી છે, બરાબર. સ્માર્ટ વર્ક તો કરવું જ છે. જેમ કે તરત જે લોકોને આટલી ખબર પડે ને, હે, તો એ કહી શકે કે આ આવે, અને એકાની આપણે ખબર પાડી દઈ કે 5,808 ને 7 વડે ગુણતા તે પૂર્ણ વર્ગ બને છે. મિત્રો, આમાં લોજિક શું પડેલું છે એ જરા જોઈએ. તમને જ્યારે એમ કહેવામાં આવે છે કે 5,808 ને તમે 7 વડે ગુણો છો અને એ આખી આખી સંખ્યા પૂર્ણ વર્ગ બને છે, મતલબ કે આની અંદર કોઈ એક સંખ્યા ગુણ્યા 7 થતું જ હશે, રાઈટ. અને જો કોઈ એક સંખ્યા ગુણ્યા 7 થતું હોય તો એનો અર્થ કે આખી આખી સંખ્યાને તમે 7 વડે ભાગી શકતા હોવા જોઈએ. એનો અર્થ કે 5,808 છે એ 7 વડે વિભાજ્ય છે. જો એ ચેકિંગ કરી લ્યો તો ખબર પડી જાય કે આ વાત સાચી છે કે ખોટી. તો આપણે 7 વડેનો નિયમ તો ખબર જ છે, મેં વિભાજ્યતાની ચાવીની અંદર મૂકેલો છે. ચલો જોઈ લઈએ.
તમારે શું કરવાનું, એ સંખ્યા લખવાની, જેમ કે 5808 એમાં જે છેલ્લો અંક છે એના ડબલ કરો, 8 × 2 = 16, બરાબર? એટલે એ જે 16 છે ને એ આમાંથી બાદ કરો, રાઈટ? છેલ્લો અંક છે એના ડબલ કરો અને એ જે બાકી વધી છે ને એની સંખ્યામાંથી બાદ કરી. ચાલો 6 × 4 = 10 + 2 = 6, બરાબર? ફરીથી એ નહીં કરો, આના ડબલ કરો 8 અને આમાંથી બાદ કરો, 8 × 8 = 16 એટલે 48. હવે જોઈ લ્યો કે આ 7 વડે ના 37 49, જો આ 7 વડે નિશેષ નથી ભાગી શકાતું, ધેટ મીન્સ આ પણ 7 વડે નિશેષ ભાગી શકાતું નથી. ધેટ મીન્સ કે આખી આખી સંખ્યા અને તમે ગુણો 7 વડે તો 7 એકલો રહી જશે, પૂર્ણ વર્ગ બનશે નહીં. મિત્રો આટલી માહિતી છે, આના વિશે ધારો કે આપણને ખબર નથી તોય આનો જવાબ આપી શકાય, ચોક્કસ આપી શકાય. જેમ કે પહેલી વાત કે ફક્ત આ તો 3 તો ખોટું છે, એટલે ફક્ત 1 અને 2 એટલે આમાં ચાન્સ છે, ફક્ત 1 અને 3 આ તો જવા દઉં, કારણ કે આના વિશે ભલે વાત, 3 તો છે જ નહીં ને સાચું, બરાબર ને? કારણ કે સાચા ક્યાં છે જોવાનું છે. પછી 1, 2 અને 3 આમાંય તગડો આવી ગયો, જવા દો. પછી એમ કે છે 1 પણ સાચું નથી, આ તો ખબર જ છે કે સાચું છે, બરાબર? તો આ પણ નથી. બસ મિત્રો જવાબ તમારો સાચો છે. તો આનું ચેકિંગ કર્યા વિના પણ તમે કહી શક્યા કે ફક્ત 1 અને 2. તો આ ટેકનિક નો ઉપયોગ આપણે કરતા રહેવાનો છે. તો મિત્રો દરેક દાખલાની અંદર કંઈક ને કંઈક આવું આપ્યું છે અને એ શોધશો એટલે મજા આવશે. જોઈએ વધુ એક આંકડાશાસ્ત્રના આ પ્રશ્નમાં આવું કંઈક આપ્યું છે કે નીચેની માહિતી માટે મધ્યક, મધ્યસ્થ અને બહુલકની કિંમત અનુક્રમે કેટલી હશે. તો આ એક માહિતી આપી છે, 13, 18, 13, 14, 13, 16, 14, 21, 13. મિત્રો તમે 2 સેકન્ડમાં જવાબ આપી શકો, જેમ કે હું આપી દઉં છું. આ તમે કહેશો સોરી કેવી રીતે? મિત્રો અહીં કંઈક એ લોકોએ પણ લોજિક વાપર્યું છે. જો એણે શું શબ્દ વાપર્યો, મધ્યક, મધ્યસ્થ અને બહુલક, તો બહુલક છેલ્લે છે, તો તમે કહેશો હા. બીજું મિત્રો બહુલક વિશે મેં તમને કીધું હતું, ખબર છે કે જે પ્રાપ્તાંક વારંવાર આવતો હોય એ પ્રાપ્તાંક એ માહિતીનો બહુલક હોય. તમે તરત કહેશો કે સર આમાં 13 છે એ વારંવાર આવે છે, રાઈટ? તો આ 13 છે એ કેટલી 4 વાર આવી ગયું, તો એનો અર્થ કી બહુલક છે. હવે જો ક્રમમાં જવાનું છે, મધ્યક, મધ્યસ્થ અને બહુલક, તો છેલ્લા ક્રમે 13 અહીંયા છે, નથી જવા દી, છે નથી નથી અહીંયા છે બસ, તો બીજું કંઈ બહુ વિચારવાનું નથી. તો આવું પણ હોય છે, મજા આવી દોસ્તો? તો ટૂંકા મતલબ કે નેક્સ્ટ પાછા વિડીયો મૂકી જ રહ્યો છું, રીઝનિંગના પણ આપણે જોઈ લઈએ કે જોઈએ કે જીપીએસસી કેવી મજા કરાવે છે. તો મિત્રો તમે પરીક્ષા દીધી હોય તો તો આવડી ગયું છે, નથી દીધી એ લોકો પણ જીપીએસસીની જે લોકો તૈયારી કરતા હોય વધુ તૈયારી ચાલુ કરી દેજો, કારણ કે આખો પરિવાર એનડીસી પરિવાર તમારી સાથે છે. તમારી કોમેન્ટ્સની રાહ સાથે તમારા મિત્રોને જાણ કરજો. હા, બધાની કોમેન્ટ્સ હું વાંચું છું, બધાને જવાબ નથી આપી શકતો પણ મિત્રો રાહ તો જોઉં છું, તો મને ખ્યાલ આવે કેટલા લોકો આપણી સાથે કામ કરી રહ્યા છે. વિશ યુ ઓલ ધ બેસ્ટ. આવજો નવા વિડીયોની રાહ સાથે, તમારા કોમેન્ટની રાહ સાથે આવજો.